મીટમાં હું દર્શનાબેન જરદોશ શું કહી રહ્યા છે સાંભળીએ। वलसाड अने वडनगर वच्चे आजथी ट्रेन शुरू करवामां आवी छे। रेलवे राज्यमंत्री दर्शना जरदोश अत्यारे लीली झंडी आपी रह्या छे। ट्रेन ने जोई शकाय छे अने ट्रेन थोड़ाक समय में अहींथी प्रस्थान करशे। छेल्ला केटलाय समयथी मेहसाणाना लोकोनी आ डिमांड हती के तेमने एक खास ट्रेन अपावे, खास करीने गुजरात क्वीन पछी कोई पण ट्रेन हती नहीं। अने आज जोई शकाय छे के ट्रेननी अत्यारे शुरुआत थई चूकी छे अने ट्रेन अत्यारे स्टेशनथी निकळी रही छे। दर्शनाबेन जरदोश रेलवे राज्यमंत्री अत्यारे लीली झंडी आपी रह्या छे। खूबज मांगणी हती वर्षोथी, आपणे દર્શનાબેન સાથે વાત કરીએ, દર્શનાબેન માંગણી સંતોષાઈ છે અને જ્યારથી તમે રેલવે મંત્રી બન્યા છો ત્યારથી ખાસ કરીને ગુજરાતની ડિમાન્ડો પૂરી કરી રહ્યા છો? નહીં નહીં, આખા દેશની અંદર અમે નવા પરિણામ સાથે આગળ વધી રહ્યા છે। ફક્ત ગુજરાત નહીં પણ જે રીતે નવા સંકલ્પો કર્યા છે, કેબલ લાઇન થાય છે, કવચનું ઇન્ટ્રોડ્યુસ કર્યું, અમે જે રીતે સ્ટેશનોના ડેવલપમેન્ટ કર્યા, લોજિસ્ટિકનો ઉપયોગ વધાર્યો, એટલે સર્વગ્રાહી વ્યાપ વધી રહ્યો છે। અને એની સાથે સાથે જે ટેકનિકલ કારણસર જે ખરેખર પ્રજાની ડિમાન્ડ હતી એ વસ્તુ જે મંજૂર નહોતી થઈ તેને આજે પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યા છે। સુરત માટે જેટલી પણ વસ્તુ આપો એટલી ઓછી પડતી હોય છે અને ડિમાન્ડ સતત વધતી હોય છે। આજે તો ચૂંટણીની જાહેરાત થઈ જવાની છે, શું લાગી રહ્યું છે? અમે તૈયાર છે, સજ્જ છીએ। ટ્રિપલ એન્જિનની સરકાર અને સુરત મહાનગર એના પરિણામ માટે ખૂબ સારી રીતે તૈયાર છે। તો જોઈ શકાય છે કે દર્શનાબેન જરદોશે સ્પષ્ટપણે આજે શરૂઆત કરી છે અને જે રીતે છેલ્લા કેટલાય સમયથી તેઓ અલગ અલગ જે યોજનાઓ છે, ખાસ કરીને રેલવેની જે ગતિ છે તેને વધારવાનો પ્રયાસ કર્યો છે। આજે વલસાડ વડનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે અને તેને જોડતી આજની રેલવે સેવા છે તેની શરૂઆત કરવામાં આવી છે। ટ્રેન છે તેને અલગ અલગ સ્ટોપેજ પણ આપવામાં આવ્યા છે અને આજે તો આ પહેલો દિવસ છે, પરંતુ આવતીકાલથી તેનો જે રેગ્યુલર સમય છે તે મુજબ તે દોડશે। એટલે કહી શકાય કે ખાસ કરીને સુરતથી અમદાવાદ જનારા લોકોને ગુજરાત ક્વીન ટ્રેન પછી જે મુશ્કેલી પડી રહી હતી જવાની તે હવે દૂર થઈ જશે, કારણ કે આ જે ટ્રેન છે તે વલસાડથી વડનગર જશે અને વડનગરથી પરત સાંજે જ્યારે વલસાડ તરફ ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતના લોકોને સૌથી મોટો ફાયદો હશે અને તેમાં પણ ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના લોકો છે તેને વિશેષ ફાયદો થવા જઈ રહ્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત।